ગુજરાતના મુખ્યમંત્રીઓ ભાગ એક આ વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશેની માહિતી મેળવશું પ્રથમ ડોક્ટર જીવરાજ મહેતા પેલી મે ઓગણીસો સાહીઠથી થી ત્રણ માર્ચ ઓગણીસો બાસઠ તથા ત્રણ માર્ચ ઓગણીસો બાસઠ અથવા ચાર માર્ચ ઓગણીસો બાસઠથી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસસો ત્રાસઠ સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા એટલે કે ત્રણ વર્ષ ચાર મહિના અને એકવીસ દિવસ જેવી સત્તા તેમણે ભોગવી હતી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા મિત્રો ખાસ યાદ રાખો કે ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા તેમનો જન્મ ઓગણીસમી ઓગસ્ટ ઓગણીસો અઢારસો સત્યાસીના રોજ થયો હતો તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ હતું એકસઠમાં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો મુંબઈનો ગણોત વહીવટ સહકારી મંડળી વિધેયક ગુજરાત પંચાયત વિધેયક ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક તથા ફરજીયાત પ્રાથમિક શિક્ષણ જેવા કાયદાઓ તેમણે ગઢ કર્યા હતા નવ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ તેમને અવિશ્વાસની દરખાસ્ત આવી હતી તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ એકસો એક મત દ્વારા તે દરખાસ્તને તેમણે પરાસ્ત કરી હતી ઓગણીસો બાસઠમાં ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી થઈ હતી જે તેમના સમયગાળા દરમિયાન થઈ હતી ત્યાર પછી બીજા મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા પહેલી સપ્ટેમ્બર ઓગણીસ સો ત્રેસઠથી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાંસઠ સુધી તેમના સમયમાં ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી યાદ રાખો બળવંતરાય મહેતાના સમયમાં ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો તથા વિસ્તારની સ્થાપના કરવાનું કામ શ્રી બળવંતરાય મહેતાએ કર્યું હતું વડોદરામાં કોઈલી રિફાઇનરીની શરૂઆત પણ શ્રી બળવંતરાય મહેતાના સમયમાં થઈ હતી અને તે કોયલીના કોયલી રિફાઈનરી શરૂ થતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો વિકાસ થયો હતો તેમણે સિંચાઈ પાછળ એક હજાર ત્રણસો બાવન લાખ જેવો ખર્ચ કર્યો હતો આ સમયમાં આ ખર્ચ પ્રમાણમાં મોટો ગણાય સૌરાષ્ટ્રમાં શત્રુંજી અને ભાદર શત્રુંજી અને ભાદર નદી તથા બનાસકાંઠામાં દાંતીવાડા દાંતીવાડા જેવા વિસ્તારોએ તેમણે જળાગારો બનાવ્યા હતા ઓગણીસો પાંસઠમાં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે કચ્છની સરહદે તેઓ મુલાકાતે ગયા હતા અને આ સમય દરમિયાન તેમનું વિમાય તોડી પાડવામાં આવતા ઓગણીસ નવ ઓગણીસો પાસઠ ના રોજ અકાળે તેમનું અવસાન થયું હતું ત્રીજા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ થી ત્રણ એપ્રિલ ઓગણીસો સડસઠ અને ત્રણ એપ્રિલ ઓગણીસો થી છ એપ્રિલ ઓગણીસો એકોતેર સુધી સાત એપ્રિલ ઓગણીસો હિતેન્દ્રભાઈ દેસાઈ વહીવટી રીતે કુશળ તથા વ્યક્તિઓને સૂત્રે રાખવાની સૂઝ તથા આગવી આવડત ધરાવતા હતા આગવી સૂઝ તથા આવડત ધરાવતા હતા જમીન સુધારણા સમાજ કલ્યાણ પછાત વર્ગોનો વિકાસ તથા સિંચાઈ અને સહકાર જેવા ક્ષેત્રોમાં પ્રગતિ માટે તેમણે પ્રયાસો કર્યા હતા દેવસ્થાન અધિનિયમ તથા હિતેન્દ્રભાઈ દેસાઈ પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી માફી શિષ્યવૃત્તિઓ તથા મફતમાં રહેવા જમવાની સગવડ થાય તેવા પ્રયાસો કર્યા હતા જીવરાજ મહેતાના સમયમાં વણઉકેલ્યો પ્રશ્ન રહી ગયો હતો પારડી ઘાસિયા મેદાનના આંદોલનોનો અને આ આંદોલન છેલ્લા ચૌદ ચૌદ વર્ષથી ચાલતું હતું જેમના હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઉકેલ આવ્યો હતો તથા શ્રી જીવરાજ મહેતાના વખતનો પડતર પ્રશ્ન એટલે કે શહીદ સ્મારકનો પ્રશ્ન જે અમદાવાદમાં શહીદ સ્મારક બનાવીને બનાવવાનો નક્કી કરીને હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આ આ પ્રશ્નનો પણ નિકાલ આવ્યો હતો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બસો પંદર જેટલા નવા ઉદ્યોગો શરૂ કરવાના પરવાના અપાયા હતા જેમાંથી સૌથી વધુ ઇજનેરી એકમોને એકસો છ પરવાના અપાયા હતા અછત અને કુદરતી આફતોનો સામનો પણ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં તેમને કરવો પડ્યો હતો તેમણે માધ્યમિક શિક્ષણ મફત કરવાની હિમાયત કરી હતી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઓગણીસો ઓગણસિત્તેરમાં કોમી રમખાણ થયા હતા અને આ રમખાણને પર અંકુશ મેળવવામાં સરકાર નિષ્ફળ રહી હતી ત્યાર પછી ચોથા મુખ્યમંત્રી શ્રી એટલે ઘનશ્યામભાઈ ઓઝા તેમનો કાર્યકાળ સત્તર માર્ચ ઓગણીસો બોતેરથી થી સત્તર જુલાઈ ઓગણીસો તોતેર સુધીનો હતો નાના ખેડૂતોને મહેસૂલ મુક્તિ તથા માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ઘનશ્યામભાઈ ઓઝાએ પસાર કર્યો હતો ઓગણીસો તોતેર ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કર્યું હતું જેના કારણે ખાનગી શાળાના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર આવ્યા હતા ગંદા વિસ્તાર નાબૂદી અને પુનઃ વિકાસ અંગેની યોજનાની શરૂઆત તેમના સમયમાં થઈ હતી આ માટે રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી ઔદ્યોગિક સંચાલનમાં મજૂર ભાગીદારી ઔદ્યોગિક સંચાલનમાં મજૂર ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના પણ ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કરવામાં આવી હતી ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના પણ ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કરવામાં આવી હતી પાંચમા મુખ્યમંત્રી શ્રી એટલે ચિમનભાઈ પટેલ ચિમનભાઈ પટેલ અઢાર જુલાઈ ઓગણીસો તોતેરથી નવ ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્મોતેર તથા ચાર માર્ચ ઓગણીસો થી સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણું એમ બે વખત મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યા છે ચૂક્યા હતા કાર્ય કરવાની ધગસ વ્યવસ્થા વ્યવસ્થા શક્તિ અને પરિશ્રમશીલતા જેવા ગુણો તેમનામાં હતા નર્મદા યોજનાના ઝડપી અમલ માટે તેમણે પ્રયાસ કર્યો હતો ઓગણીસો તોતેર ચુમોતેર માં અન્નની અછતને અન્ની અછત ઊભી થઈ હતી અને તેમને પહોંચી વળવાના તેમના નિષ્ફળ પ્રયાસો રહ્યા હતા આ અન્નની અછતના કારણે અન્ન રમખાણો થયા અને નવનિર્માણ આંદોલન શરૂ થયું જેના કારણે નવ ફેબ્રુઆરી ઓગણીસો ચુમોતેરના રોજ તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી ચાર માર્ચ ઓગણીસો નેવ ના રોજ જનતા દળ અને બીજેપીની મિશ્ર સરકાર તેમણે બનાવી હતી જેમાંથી બીજેપી નીકળી જતા જનતા દળ અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી ચાર વર્ષમાં નવા ગુજરાતનું સપનું સાકાર કરવા માટે તેમણે પ્રયત્નો કર્યા હતા ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને ભારતમાં અગત્યનું સ્થાન અપાવવા તેમણે પ્રયાસો કર્યા હતા સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણુંના ના રોજ હૃદયરોગના હુમલાથી શ્રી ચિમનભાઈ ઓઝાનું અવસાન થયું હતું છઠ્ઠા મુખ્યમંત્રી શ્રી એટલે બાબુભાઈ પટેલ બાબુભાઈ જસભાઈ પટેલ તેમનો કાર્યકાળ અઢાર જૂન ઓગણીસો પંચોતેરથી બાર માર્ચ ઓગણીસો છોતેર તથા અગિયાર એપ્રિલ ઓગણીસો સત્યોતેરથી થી સત્તર ફેબ્રુઆરી ઓગણીસો એસી સુધીનો રહ્યો હતો સ્વચ્છ કાર્યક્ષમ અને લોકાભિમુખ વહીવટ માટે શ્રી બાબુભાઈ પટેલ જાણીતા હતા તેઓ પ્રથમ બિન કોંગ્રેસી હતા અને તેમણે જનતા મોરચાની સરકાર રચી હતી એટલે કે અત્યાર સુધીના પ્રથમ પાંચ મુખ્યમંત્રીશ્રીઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા જ્યારે છઠ્ઠાશ્રી બાબુભાઈ જસભાઈ પટેલ પ્રથમ બિન કોંગ્રેસી અને જનતા મોરચાની સરકાર રચનારા હતા તેમના સમયમાં ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી બાબુભાઈ પટેલે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરી હતી બાબુભાઈ પટેલે દેવાદાર ખેડૂતો માટે છાસઠ કરોડની રાહતની જાહેરાત કરી હતી આ ઉપરાંત ગ્રામ વિકાસ આદિવાસી વિસ્તાર વિકાસ જમીન ધારણ કરવાની પદ્ધતિ સિંચાઈ લાંબા ગાળાનું વીજ ઉત્પાદન ઉદ્યોગોનું આયોજન રોજગાર વૃદ્ધિ બંધ મિલો ચાલુ કરાવી પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના બોમ્બે હાઈના ગેસનો હિસ્સો મેળવવો ક્રૂડ ઓઇલની રોયલ્ટી વિકેન્દ્રિત ઉદ્યોગો માતૃભાષામાં વહીવટ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ લોકપાલ લોકયુક્તની નિમણૂક વગેરે જેવા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કર્યા હતા અત્યાર સુધી આપણે છ મુખ્યમંત્રીઓ વિશે માહિતી મેળવી ભાગ બેમાં આપણે બીજા મુખ્યમંત્રીઓ વિશે માહિતી મેળવશું વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો આ વિડીયો અન્ય સાથે શેર કરી અને બીજાને ઉપયોગી થાય તેવા પ્રયાસો કરશો તેવી અપેક્ષા